આપણે આની આગળના વિડીયોની અંદર ભારતના સ્થાન અને કદ વિશે ચર્ચા કરી. બરાબર, ભારત વિશ્વની અંદર વિસ્તારની દ્રષ્ટિએ 7મા નંબર ઉપર છે, ભારત કરતાં 6 દેશો મોટા છે. બરાબર, એ ચર્ચા આપણે કરી ગયા છે. હવે અહીંયા આપણે વાત કરવાની છે ભારતના પાડોશી દેશોની. ઓકે, તો ભારતના પાડોશી દેશો કયા? તો એમાં પાકિસ્તાન છે, જે ભારતમાંથી જ છૂટું પડેલું છે. એના પછી અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર અને બાંગ્લાદેશ. આ બધા જે દેશો છે, એ બધા દેશોની જે આંતરરાષ્ટ્રીય સરહદ છે એ જમીન દ્વારા ભારત સાથે જોડાયેલી છે. બરાબર, અમુક દેશ આપણા પૂર્વ દિશામાં છે, બરાબર, અમુક ઉત્તર દિશાની અંદર છે. પાકિસ્તાન જેવા દેશોની વાત કરીએ તો પશ્ચિમ દિશાની અંદર છે. ઓકે, પશ્ચિમ અને વાયવ્ય દિશા તરફે આપણને જોવા મળે છે. અને શ્રીલંકા અને માલદીવની વાત કરીએ તો એ બંને દેશો સાથે આપણે આપણા દેશની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા આપણે એમની સાથે શેર કરીએ છીએ. એટલે કે દરિયાઈ સીમાને આધારે શ્રીલંકા અને માલદીવ પણ આપણા શું છે, પાડોશી દેશો જ ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું ભૂસ્તરીય રચનાની. ભૂ એટલે જમીન. બસ, નાના બાળકો માટે ભૂ એટલે પાણી થાય, પણ આપણા હવે મોટા થઈ ગયા અને એસએસની દ્રષ્ટિએ વાત કરીએ, સામાજિક વિજ્ઞાનની દ્રષ્ટિએ વાત કરીએ તો ભૂ એટલે જમીન, ભૂસ્તરીય રચના. બરાબર, આપણને ખ્યાલ છે કે પૃથ્વી ઉપર આપણે પ્રાઇમરીના ધોરણમાં અભ્યાસ કરી ગયા છે કે પૃથ્વી ઉપર 7 ખંડો આવેલા છે. બરાબર, એટલે એવું કહી શકાય કે ભૂ જમીનના મોટા મોટા 7 સ્તર, 7 લેયર આવેલા છે, એવું આપણે કહી શકીએ. બરાબર, જ્યારે જમીનની ઉત્પત્તિ થઈ એ વખતે આખું એક જ લેયર હતું. બરાબર, મૃદાવરણ આખો એક જ ટુકડો હતો, પણ જેમ જેમ સમય વીતતો ગયો એ પ્રકારે અમુક પ્રકારની ભૌગોલિક ઘટનાઓ થતી ગઈ. બરાબર, કુદરતી ઘટનાઓ ઘટતી ગઈ, જેમ કે જ્વાળામુખી ફાટવા, બરાબર, અથવા તો ભૂકંપ આવવા. બરાબર, આવા બધાને કારણે શું થયું, ક્યાંક ને ક્યાંક જે મૃદાવરણનો જે મોટો ટુકડો હતો એની અંદર ક્યાંક ને ક્યાંક ટુકડા થતા ગયા. બરાબર, એટલે જે ભૂસ્તર જે છે એમાં ક્યાંક ને ક્યાંક તિરાડો પડતી ગઈ. બરાબર, અને એ જે ભૂરચના છે, બરાબર, એ એકબીજા કરતાં કેવા થાય છે, ટૂંકમાં ટુકડા થયા અને એકબીજાથી જુદા થતા ગયા છે. ઓકે, હવે આ જે પ્લેટ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર, જે 7 ખંડ છે, બરાબર, એને આપણે એસએસની લેંગ્વેજની અંદર વાત કરીએ તો એને 7 પ્લેટો તરીકે ઓળખવામાં આવે છે. એ 7 પ્લેટના નામ આપણા ખંડના નામ પરથી જ આપણે પાડેલા છે. ઓકે, હવે આ જે ટુકડા થયા તો એ ટુકડામાં ઘણી જગ્યાએ કેવું છે કે આ જે પ્લેટો છે એ એકબીજાથી દૂર જઈ રહી છે, અને અમુક જગ્યાએ આ જે પ્લેટો છે એ એકબીજાથી કેવી આવી રહી છે, નજીક આવી રહી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પણ એટલે ટૂંકમાં એવું કહી શકાય, અત્યારે જે દુનિયાનો નકશો છે, આજથી સદીઓ પહેલાં એ પ્રકારે દુનિયાનો નકશો, અત્યારે જેવો નકશો છે એવો નહોતો, અને આજથી સદીઓ પછી અત્યારે જે નકશો છે એવો નકશો રહેશે પણ નહીં. એનું કારણ કે આજની તારીખમાં પણ આ જે પ્લેટો છે એ પોતાનું સ્થાન સતત બદલ્યા કરે છે, પણ એની સ્પીડ, એની જે ઝડપ છે ખૂબ ઓછી છે, જેને કારણે આપણે એને અનુભવ કરી શકતા નથી. બરાબર, 8મા ધોરણમાં તમને ખ્યાલ છે આપણે ભણી ગયા કે પૃથ્વીના પેટાળની અંદર આજની તારીખમાં પણ લાવારસ રહેલો છે. બરાબર, મેગમા રહેલો છે, અને મેગમા જે છે કેવા સ્વરૂપમાં છે, તો પ્રવાહી સ્વરૂપની અંદર છે. અને એવું કહેવાય કે ભાઈ આ જે પ્રવાહી સ્વરૂપમાં જે મેગમા છે, જે લાવા છે, એના ઉપર આ પ્લેટો જે છે, બરાબર, મૃદાવરણની જે 7 પ્લેટો છે એ એના ઉપર ક્યાંક ને ક્યાંક તરી રહી છે. બરાબર, એટલે કે જે પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે એવી પ્લેટોને શું કહેવાય છે, અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. જે પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે એને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે, અને જે પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે, બરાબર, એવી પ્લેટોને શું કહેવાય છે, અપસારી તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામની અંદર તમને આની સંકલ્પના પૂછી શકાય, જે પ્લેટો
एक बीजानी नजीक आवी रही छे एने अभिसारी प्लेट तरीके ओळखवामां आवे छे अने जे प्लेटो एकबीजाथी दूर जई रही छे एने अपसारी प्लेट तरीके ओळखवामां आवे छे। विद्यार्थी आ जे भूस्तरीय रचना थी बराबर एमां अमुक प्लेटो जे हती आपणे वात थई के अमुक बधी प्लेटो आदि तरीकेमां एकबीजाथी क्यांक दूर जई रही छे अथवा तो नजीक आवी रही छे એટલા માટે આવી પ્લેટોને આપણે રૂપાંતરિત પ્લેટો તરીકે પણ ઓળખીએ છીએ। ઓકે હવે વાત કરીએ આપણા ભારતની તો આપણો ભારત જે છે આજથી 5 કરોડ વર્ષ પહેલાં ગોંડવાના લેન્ડનો ભાગ હતો બરાબર પણ આવી કોઈક ને કોઈક કુદરતી ઘટના ઘટી અને એના કારણે એ પ્લેટ ત્યાંથી છૂટી પડી બરાબર ઇન્ડિયાવાળો જે ભારતવાળો જે ભાગ છે એ છૂટી પડી અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન તરફ ધીમે ધીમે સરકવા લાગી અને સરકતા સરકતા આગળ જઈ અને કોની સાથે સકરાય ટકરાઈ તો યુરેશિયન પ્લેટ સાથે એનો ટકરાવ થયો અને યુરેશિયન પ્લેટ સાથે ટકરાય ટૂંકમાં ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ આ બંને પ્લેટોનો ટકરાવ થયો અને એ બંનેનો ટકરાવ થયો એના કારણે એ બંનેની જે આગળનો જે ભાગ હતો એ ઉપસી આવ્યો અને જે ઉપસેનો ભાગ છે જેને આપણે આજની તારીખમાં કયા નામથી ઓળખીએ છીએ હિમાલય તરીકે ઓળખીએ છીએ બરાબર અને શાસ્ત્રોમાં આપણે એનો ઉલ્લેખ છે કે અત્યારે જે જગ્યાએ હિમાલય છે ત્યાં પહેલાં શું હતો દરિયો બરાબર આ બે પ્લેટો ટકરાવાને કારણે જે એનો જે ભૂમિભાગ છે શું થયો છે ઊંચો થઈ ગયો છે એના કારણે હિમાલયની રચના થયેલી જોવા મળે છે। હિમાલયની રચના થઈ એના પછી એમાંથી ઘણી બધી નદીઓ નીકળી અને એ નદીઓનો જે કાંપ નીકળ્યો એ કાપને કારણે જે હિમાલયની નીચેના વિસ્તારોમાં એની જે તળેટીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ કાંપ ઠલવાતો ગયો અને જે ગંગાનું મેદાન છે યમુનાનું મેદાન છે એ મેદાનોની રચનાથી જ્યાં આજની તારીખમાં આપણે જોઈએ તો દિલ્હી જેવા મોટા શહેરો વસવાટ કરે છે। ઓકે અને અરબ સાગરની રચના પણ આ જ પ્રકારે કુદરતી ઘટનાનો જ એક ક્રમ ગણી શકાય છે બરાબર આ પ્રકારે હિમાલયની રચના થઈ એના પછી ઘણા બધા ઘાટની રચના થયેલી જોવા મળે છે શિખરોની રચના થયેલી જોવા મળે છે અને આપણા ભારતના નકશાની વાત કરીએ તો ઉત્તર તરફ આપણો ભારત જે છે એ વિશાળ છે ફેલાયેલું છે અને જેમ જેમ આપણે નીચેની તરફ આવીએ છીએ ગુજરાતથી નીચેના ભાગની વાત કરીએ તો એ જે વિસ્તાર છે એ ધીમે ધીમે કેવો થતો જાય છે સાંકડો થતો જાય છે બરાબર જેને 3 બાજુએથી પાણીથી ઘેરાયેલો છે એટલા માટે આપણે એને શું કહીએ છીએ દ્વીપકલ્પ તરીકે ઓળખીએ છીએ। ઓકે અને આ બધાને કારણે જ ભારતને ઘણી બધી કુદરતી સંપત્તિ પણ મળેલી છે બરાબર આ મેદાનોની રચના થઈ તો એ મેદાનોના પેટાની અંદર ઘણી બધી ખનીજો આપણને આજની તારીખમાં મળે છે બરાબર ઝારખંડ બિહાર પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો એ ખનીજોથી ભરપૂર છે બરાબર અને આ જે કાંપ નીકળ્યો એ કાંપના કારણે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો જે છે એ ખેતીની અંદર જબરજસ્ત પ્રકારે આગળ ભારતનું એક પ્રાધાન્ય કરી રહ્યા છે એવું આપણે કહી શકીએ બરાબર તો આપણો દેશ એ ઘણો વિશાળ દેશ છે અને ઘણી બધી વિવિધતા ધરાવતો દેશ છે તો આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ।